આઠ ચારસો 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 યાદ કરી લો આ નંબર કેમકે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર બસ તમારા ફોનની અંદર ડાઉટનો આઠ ચારસો 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 નંબર સેવ કરવાનો છે એડ કરવાનો છે અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એક ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે એક ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે ક્લાસ છ થી બાર સુધી આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો પ્રશ્ન હોય મોકલો વોટ્સએપ નંબર આઠ ચારસો 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 પરિસ્ક્રિપ્શન સ્વાગત છે આજે આપણા ની અંદર ધોરણ બાર મનોવિજ્ઞાન વિષય પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો જોવાના છે વિભાગ સી ના ઓકે તો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવશે અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા દરેક વોટ્સએપ ગ્રુપની અંદર છે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે તો ચાલુ કરીએ વિડીયો વિભાગ સીની અંદર મિત્રો તમને બે માર્કના જે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે અને આ પીડીએફ ફાઇલ છે એ તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલ અને જે બ્લુ પ્રિન્ટ છે બધા ધોરણની એ પણ ડાઉનલોડ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે ઓકે તો ચાલુ કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન સંવેદન એટલે શું વિભાગ સી ની અંદર પેલો જ ક્વેશ્ચન છે કે સંવેદન એટલે શું તમારે ક્યાંય નોટ કરવા હોય તો તમે લખી શકો છો બીજો ક્વેશ્ચન મિત્રો ધ્યાન વિચલન એટલે શું ધ્યાન વિચલન એટલે શું ત્રીજો પ્રશ્ન છે મિત્રો ધ્યાનના લક્ષણો જણાવો ધ્યાનના લક્ષણો છે ધ્યાન સંશન એ બધું આવે એમાં ઓકે નેત્રમણીનું અનુકૂલન એટલે શું નેત્રમણીનું અનુકૂલન એટલે શું પાંચમો ક્વેશ્ચન મિત્રો ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો છઠ્ઠો ક્વેશન છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું સાતમો પ્રશ્ન મિત્રો સાપેક્ષ કદ સમજાવો સાપેક્ષ કદ સમજાવો અને આઠ નંબરનો ક્વેશ્ચન ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો એના પછી નવ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત તમારે સમજાવવાના છે સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવાના છે દસ નંબરનો ક્વેશ્ચન છે કે વિધાયક પ્રબલન એટલે શું વિધાયક પ્રબલન એટલે શું સમજાવવાનું છે ઓકે આગળ વધીએ તો અગિયાર નંબરના ક્વેશ્ચનની અંદર શિક્ષણની તરાહો તમારે જણાવવાની છે બાર નંબરનો ક્વેશ્ચન છે વિધાયક પ્રબલન એટલે શું વિધાયક પ્રબલન એટલે શું તેર નંબરનો ક્વેશ્ચન છે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો ચૌદ નંબરનો ક્વેશ્ચન મિત્રો આંતરસૂઝના પ્રયોગો કોણે કોની ઉપર કરેલા આંતરસૂઝના પ્રયોગો કોણે કોની ઉપર કરેલા પંદરમો ક્વેશ્ચન બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો સોળમો ક્વેશ્ચન બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો ક્યાં ક્યા છે બુદ્ધિ અંગેના જે આધુનિક સિદ્ધાંતો છે એના નામ તમારે લખવાના છે સત્તરમો ક્વેશ્ચન જોઈએ તો અનુભવજન્ય બુદ્ધિ વિશે તમારે સમજૂતી આપવાની છે અઢારમો ક્વેશ્ચન બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું છે ઓગણીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દા દર્શાવો મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દા છે દર્શાવો એના પછી વીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો એકવીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવો પૂર્વગ્રહો સંપાદિત છે આ વિધાન સમજાવો અને બાવીસ નંબરનો ક્વેશ્ચન સમૂહ માધ્યમ એટલે શું સમૂહ માધ્યમ એટલે શું એમના પછી મિત્રો ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન પૂર્વગ્રહો છે વીજ ચક્ર જન્માવે છે વિધાન સમજાવો પૂર્વગ્રહો છે એ વીજ ચક્ર જન્માવે છે વિધાન સમજાવો અને છેલ્લો ક્વેશન શોભીમો પૂર્વગ્રહ વ્યક્તિથી વ્યાપી બને છે સમજાવો પૂર્વગ્રહ વ્યક્તિથી વ્યાપી બને છે વિધાન સમજાવો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક ચેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દરેક ધોરણના આવા આઈએમપી ક્વેશ્ચન બ્લુ છે આ બધું જાણવા જોવા માટે આપણી ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો ઓકે તો આભાર આ વિડીયો પૂરો જોવા માટે મળીએ આવા કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત